Hello everyone, my name is Rahul Makwana, and in the last video we have completed the characteristics of partnership, then importance of partnership and limitations of partnership. So in this video we are going to see the types of partners के आपने ये भी बात करी थी last video में कि आपने अगर जता types of partners अने types of partnership form ने जो सी. So here we are, and आपने ये भी बात थी कि partnership business नहीं अंदर there are two or more than two people who are managing the business अने जेनी ownership हो जाने partners के बाय. तो वे पार्टनर्स जो है ये पण घणी बधी टाइप्स ना पार्टनर्स होय. सो लेट्स सी हाउ मेनी टाइप्स ऑफ पार्टनर्स आर देर एंड विच आर देर. सो द फर्स्ट पार्टनर इज एक्टिव पार्टनर. सो एक्टिव पार्टनर शू छे? एकॉर्डिंग टू द पार्टनरशिप एक्ट, द पर्सन हु बिकम्स अ पार्टनर एंड टेक्स कीन पार्ट इन द मैनेजमेंट. मतलब पार्टनरशिप एक्ट में जे पर्सने रजिस्टर कर्यु होय अने जे पार्टनर बन्यो होय एंड धेट पार्टनर इज ऑल्सो टेकिंग पार्ट इन द मैनेजमेंट प्रोसेस. मतलब के ए शॉप पर जाय छे અને મેનેજમેન્ટમાં એ પોતાનું પાર્ટિસિપેશન પણ રાખે છે. સો સચ કાઇન્ડ ઓફ પાર્ટનર ઇઝ નોન એઝ એક્ટિવ પાર્ટનર. સો એણે સચ પાર્ટનર ગેટ્સ હિઝ અગ્રીડ શેર ઇન પ્રોફિટ એન્ડ લોસ એન્ડ હી ઇઝ કોલ્ડ એઝ એન એજન્ટ ઓફ અધર પાર્ટનર્સ. મતલબ કે જો બીજા પાર્ટનર્સ હોય જે મેનેજમેન્ટમાં ઇન્વોલ્વ ન થતા હોય અને આ ભાઈ મેનેજમેન્ટ કરતા હોય, દેન સચ કાઇન્ડ ઓફ પાર્ટનર ઇઝ ઓલ્સો નોન એઝ ધ એજન્ટ ઓફ અધર પાર્ટનર્સ. સો એ બીજા પાર્ટનર્સના બદલામાં એ વ્યક્તિ મેનેજમેન્ટનું બધું વર્ક બિઝનેસનું કરે છે. તો એક્ટિવ પાર્ટનરનો મિનિંગ તમે શોર્ટમાં એવું સમજી લ્યો કે એવો વ્યક્તિ, એવો પાર્ટનર જે મેનેજમેન્ટ બધું સંભાળે છે બિઝનેસનું. સચ કાઇન્ડ ઓફ પાર્ટનર ઇઝ નોન એઝ એક્ટિવ પાર્ટનર. હવે એનો એક્ઝેક્ટલી ઓપોઝિટ પાર્ટનર ધેટ ઇઝ સ્લીપિંગ પાર્ટનર. સ્લીપિંગ પાર્ટનર મતલબ એવો પાર્ટનર કે જેને પાર્ટનરશિપ ડીડમાં પાર્ટનર તો બની ગયો છે ફર્મનો, બટ એ મેનેજમેન્ટ પ્રોસેસની અંદર કોઈ પણ ટાઈપનું ઇન્વોલ્વમેન્ટ રાખતો નથી. સી હિયર ઇટ ઇઝ ધેર દેટ હી ડઝ નોટ ટેક એક્ટિવ પાર્ટ ઇન ધ મેનેજમેન્ટ ઓફ ધ ફર્મ. મતલબ મેનેજમેન્ટમાં એ કોઈ રોલ નથી, એનું ઇન્વેસ્ટમેન્ટ છે, એ પાર્ટનર છે, પ્રોફિટ અને લોસ પણ રહેશે, બટ એનું કોઈ મેનેજમેન્ટમાં કોઈ પણ ટાઈપનો પાર્ટ નથી. સો સચ કાઇન્ડ ઓફ પાર્ટનર ઇઝ નોન એઝ એક્ટિંગ સ્લીપિંગ ઓર ડોરમેન્ટ પાર્ટનર. રાઈટ? સો ભલે એનું મેનેજમેન્ટ કોઈ જ ટાઈપનું નથી કંપનીની અંદર, મતલબ ફર્મની અંદર, બટ એની લાયબિલિટી છે ધેટ વિલ બી અનલિમિટેડ. રાઈટ? સો એની લાયબિલિટી અનલિમિટેડ જ હશે. જેટલા પણ પાર્ટનર્સ છે, એક વસ્તુ યાદ રાખવાની, જેટલા પણ પાર્ટનર્સ છે એ બધા પાર્ટનર્સની જે લાયબિલિટી છે ધેટ વિલ બી અનલિમિટેડ લાયબિલિટી. ઓકે, થર્ડ પાર્ટનર ઇઝ નોમિનલ પાર્ટનર. હવે નોમિનલ પાર્ટનર શું છે સમજીએ. સી, ફોર ધ ક્વિક ગ્રોથ ઓફ ન્યૂ એસ્ટાબ્લિશિંગ ફર્મ એન્ડ ટુ સ્ટે અલાઈવ ઇન ધ ટફ કોમ્પિટિશન, ઇફ અ વેલ નોન પર્સન એલાઉઝ હિઝ નેમ ટુ બી યુઝડ બાય ધ ફર્મ, ધેન ધેટ પર્સન ઇઝ નોન એઝ અ નોમિનલ પાર્ટનર. મતલબ કે તમે જ્યારે તમારો બિઝનેસ નવો નવો સ્ટાર્ટ કરતા હોય, રાઈટ, એન્ડ તમને કોઈ જે નામચીન વ્યક્તિ હોય છે, ફેમસ પર્સન હોય, એ તમને એલાવ કરે, કોઈ ફિલ્મ સ્ટાર હોય, ક્રિકેટર હોય, કોઈ પણ વ્યક્તિ, કોઈ બિઝનેસ હોય મોટા, તો એ તમને એલાવ કરે કે તમે મારું નામ છે એ તમારા બિઝનેસની સાથે યુઝ કરી શકો છો. અગર તમને એવું એલાવ કરે તો હી વિલ બી અ પાર્ટનર ઓફ યોર ફર્મ, અને એ જે પાર્ટનરશિપ કહેવાય, જે પાર્ટનર કહેવાય એને કહેવાય નોમિનલ પાર્ટનર. રાઈટ? સો એ કોઈ પણ ટાઈપનું કેપિટલ નથી લઈ આવતા બિઝનેસની અંદર, સ્ટીલ એનું નામ તમે યુઝ કરો છો. તો એનાથી શું થાય કે તમારા જે કંપનીની, તમારું જે ફર્મ છે, પાર્ટનરશિપ ફર્મ, એનું નામ બહુ સારું થશે, જલ્દીથી બિઝનેસ એસ્ટાબ્લિશ થશે. હવે એ જે પાર્ટનર આવ્યો છે નોમિનલમાં, ભલે એને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નથી, બટ એની લાયબિલિટી તો અનલિમિટેડ રહેશે. સો ધેટ પાર્ટનર ઇઝ નોન એઝ અ નોમિનલ પાર્ટનર. મતલબ કે તમે જે નવી ફર્મ એસ્ટાબ્લિશ કરતા હોય ત્યારે ફટાફટ ગ્રોથ કરવા માટે તમે કોઈ પણ વેલ નોન પર્સનનું નેમ યુઝ કરો. સચ કાઇન્ડ ઓફ પાર્ટનર ઇઝ નોન એઝ અ નોમિનલ પાર્ટનર. ઓકે, નાવ નેક્સ્ટ ઇઝ પાર્ટનર ઇન પ્રોફિટ ઓનલી. પાર્ટનર ઇન પ્રોફિટ ઓનલી, મતલબ હેડિંગ ઉપરથી આપણે એવો ખ્યાલ પડે છે કે ખાલી એને પાર્ટનરને પ્રોફિટમાં જ પાર્ટ મળશે, લોસ એ બેર નહીં કરે. નાવ લેટ સી હાઉ ઇટ ઇઝ હેપનિંગ. સી, ઇટ ઇઝ રિટન, ઇફ અ પર્સન ઇઝ મેડ અ પાર્ટનર ઇન ધ ફર્મ ટુ ટેક ધ એડવાન્ટેજ ઓફ હિઝ સ્પેશિયલ સ્કિલ્સ, નોલેજ એન્ડ એક્સપિરિયન્સ, ધેન સચ પર્સન ઇઝ કોલ્ડ પાર્ટનર ઇન પ્રોફિટ ઓનલી. મતલબ કે કોઈનામાં આર્ટિસ્ટિક સ્કિલ્સ હોય, કે માની લો રેસ્ટોરન્ટ હોય અને કોઈ એક વ્યક્તિ છે જેને બહુ સારી રસોઈ બનાવતા આવડતી હોય, તો તમે એનો ખુદનો બિઝનેસ છે નાનો એવો, પણ તમે એને કહો છો કે તમે જો મારી રેસ્ટોરન્ટમાં એઝ અ શેફ જોઈન કરશો, તમને અમે તમને પ્રોફિટમાં, મતલબ પાર્ટનર બનાવશી, તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ ટાઈપના પાર્ટનર પાસેથી તમે ઇન્વેસ્ટમેન્ટ માગી શકો છો. બાકી કેપિટલ લઈ આવ્યા વગર પણ આ ટાઈપની પાર્ટનરશિપ થઈ શકે છે, અને તમને ખાલી પ્રોફિટનો જ પાર્ટ મળશે, તમારે લોસ કાંઈ બેર કરવાનો નથી. તો એવી રીતના તમે કોઈને એઝ અ પાર્ટનર તમારા પાર્ટનરશિપ ફર્મની અંદર જોઈન કરાવી શકો છો. એ પર્સનની સ્પેશિયલ સ્કિલ્સ ને નોલેજ ને એક્સપિરિયન્સ ને યુઝ કરવા માટે તમે કોઈને તમારી ફર્મની અંદર પાર્ટનર બનાવી શકો છો, અને ખાલી એને પ્રોફિટ જ બેર કરવાનો થાય, લોસ અગર થશે તો એમાં એનો પાર્ટ નહીં હોય, એ તમારે બેર કરવાનો બાકીના પાર્ટનર છે.
સો પ્રોફિટ થશે તો જ આ પાર્ટનરને એનો પાર્ટ મળશે, બાકી લોસ થશે તો એને કાંઈ જ બેર કરવાનું નથી થતું, રાઇટ? અને પછી એવું લખ્યું છે, પાર્ટનર ઇન પ્રોફિટ મે ઓર મે નોટ બ્રિંગ ઇન કેપિટલ, મતલબ કેપિટલ લઈ આવે કે ન લઈ આવે, બટ હી ઇઝ એન્ટાઇટલ ટુ ગેટ પ્રોફિટ ઓનલી, રાઇટ? સો લોસ હશે તો એ શેર નહીં કરે. સો સચ કાઇન્ડ ઓફ પાર્ટનર ઇઝ નોન એઝ પાર્ટનર ઇન પ્રોફિટ. તો પાર્ટનર ઇન પ્રોફિટ અને નોમિનલ પાર્ટનરમાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે, આગળ જતાં તમને થોડું કન્ફ્યુઝન ન થાય. નોમિનલ પાર્ટનરમાં એવું હતું કે તમે નેમ યુઝ કરો છો વેલ નોન પર્સનનું, અને પાર્ટનર ઇન પ્રોફિટની અંદર તમે બીજા કોઈ પર્સનનું સ્કિલ્સ, નોલેજ એન્ડ એક્સપિરિયન્સને યુઝ કરો છો, રાઈટ? ઓકે, સો દેટ ઇઝ ધ ડિફરન્સ. ફિફ્થ ઇઝ પાર્ટનર બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટ. હવે આ થોડું ધ્યાનથી સમજો, પાર્ટનર બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટ, તો પાર્ટનર હુ હેઝ નોટ સાઇન્ડ ધ પાર્ટનરશિપ ડીડ, મતલબ એવો વ્યક્તિ જેને પાર્ટનરશિપ ડીડમાં સાઇન સિગ્નેચર નથી કરી, ડઝ નોટ બ્રિંગ કેપિટલ એન્ડ ડઝ નોટ શેર પ્રોફિટ, કેપિટલ ઇન્વેસ્ટ પણ નથી કર્યું અને એને પ્રોફિટ પણ નથી મળતો, બટ ઓન હિઝ બેઝિસ ઓફ હિઝ બિહેવિયર વેન અ થર્ડ પાર્ટી એઝ્યુમ હિમ એઝ અ પાર્ટનર, હી ઇઝ કોલ્ડ પાર્ટનર બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટ. મતલબ કે કોઈ પણ એક પાર્ટનરશિપ ફર્મ છે, તમે એના પાર્ટનર એકચ્યુઅલી છો જ નહીં, બટ તમે એવું એક્ટ કરો છો, તમે એવું બિહેવ કરો છો કે હું એ ફર્મનો પાર્ટનર છું, રાઈટ? એબીસી પાર્ટનરશિપ ફર્મ હોય, હવે હું તો એનો પાર્ટનર છું જ નહીં, પણ હું એવું કહું બધાને કે હું એનો પાર્ટનર છું અને એ રીતના હું કોઈ સાથે ડીલિંગ પણ કરું, રાઈટ? તો આઈ વિલ બી કોલ્ડ એઝ અ એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટ પાર્ટનર ઓફ ધેટ ફર્મ, મતલબ કે હું એ કંપનીનો એટલે ફર્મનો પાર્ટનર ગણાઈશ, રાઈટ? ભલે મારું ઇન્વેસ્ટમેન્ટ કોઈ જ નથી, મેં પાર્ટનરશિપ ડીડમાં સાઇન પણ નથી કરી અને મેં કોઈ પ્રોફિટ કે લોસ મને કંઈ મળતું નથી, સ્ટીલ આઈ વિલ બી કન્સિડર્ડ એઝ અ પાર્ટનર અને મારી લાયબિલિટી પણ અનલિમિટેડ રહેશે. સો સચ કાઇન્ડ ઓફ પાર્ટનર ઇઝ નોન એઝ પાર્ટનર બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટ. હવે આવા ટાઈપનું જે પ્રોવિઝન રાખ્યું છે પાર્ટનરશિપ એક્ટની અંદર, એનું રીઝન એવું હોય કે કોઈ પણ વ્યક્તિ અગર કોમ્પિટિશનમાં હોય કે કોઈ પણ પાર્ટનરશિપ ફર્મનું ખરાબ કરવું હોય, તો એના માટે એવું ફેક ન્યૂઝ ફેલાવે કે હું એનો પાર્ટનર છું, પછી એ રીતના ડીલિંગ કરે, મતલબ કે ખોટું કરી શકે, તો ખોટું ન થાય એટલા માટે આ ટાઈપનું એક પ્રોવિઝન રાખ્યું છે કે જેથી જે લોકો છે એ ખોટા એવા ન્યૂઝ રિમર્સ ન ફેલાવે, કે હું આ કંપનીનો પાર્ટનર છું, એ રીતના ડીલિંગ કરીને ન જતો રહીએ. અગર જાશે એવું કરશે તો એ પાર્ટનર ગણાશે અને જેટલી પણ લાયબિલિટી થશે એ અનલિમિટેડ લાયબિલિટી એ જ વ્યક્તિની થશે, મતલબ એની પર્સનલ અસેટ પણ સેલ કરીને જેટલે પણ થર્ડ પાર્ટીને પેમેન્ટ કરવાનું થતું હશે એ વ્યક્તિ પાસેથી જ લેવાનું થશે. સો સચ કાઇન્ડ ઓફ પાર્ટનર ઇઝ નોન એઝ પાર્ટનર બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટ. નાઉ સિક્સ્થ ઇઝ માઇનર પાર્ટનર. સી, માઇનર પાર્ટનર, માઇનર પર્સનનો મતલબ એવો થાય કે જેના 18 યર્સ કમ્પ્લીટ નથી થયા, સચ કાઇન્ડ ઓફ પર્સન ઇઝ નોન એઝ માઇનર. 18 પ્લસ થઈ ગયા મતલબ કે મેજર. તો અહીંયા છે માઇનર પાર્ટનર. નાઉ લેટ સી વોટ ઇઝ રિટન. એકોર્ડિંગ ટુ ધ પાર્ટનરશિપ એક્ટ, ઓનલી એન એડલ્ટ પર્સન ઇઝ એબલ ટુ સાઇન ધ પાર્ટનરશિપ ડીડ. બરાબર છે કે પાર્ટનરશિપ એક્ટ જે રૂલ્સ છે ગવર્મેન્ટના એ એવું કહે છે કે તમે એવા જ પર્સન સાથે પાર્ટનરશિપ કરી શકો જે એડલ્ટ હોય, મતલબ કે 18 પ્લસ હોય. ધેરફોર ઓનલી એન એડલ્ટ પર્સન કેન બી અ મેમ્બર, એ માઇનર કેનોટ. મતલબ કે માઇનર પર્સન સાથે કોઈ 12 યર્સનો 15 યર્સનો બાળક હોય, તમે એમ કહો કે ચલો તું મારી કંપનીમાં કે ફર્મમાં પાર્ટનર બની જાય, તો એને શું ખબર પડે? સો સચ કાઇન્ડ ઓફ કોન્ટ્રાક્ટ ઇઝ નોટ વેલિડ ઇન ધ લો. બટ થોડા પ્રોવિઝન્સ અલગ પણ છે. ઇફ એની પાર્ટનર ડાઇઝ, ધેન ઇઝ માઇનર ચાઇલ્ડ કેન બીકમ અ માઇનર પાર્ટનર. મતલબ કે એ, બી એન્ડ સી આ થ્રી પાર્ટનર્સ હોય, એમાં સી જે છે એનો એની ડેથ થઈ ગઈ છે, તો એનો સન છે એ 15 યર્સનો હોય, તો એ જ અત્યારે માઇનર છે. તો સીની જગ્યાએ અત્યારે પાર્ટનરશિપમાં જે માઇનર છે એનો સન, સી, સીનો સન, તો એ આવી શકે છે, રાઈટ? સો એ પાર્ટનર બની શકે છે. મતલબ કે જે પાર્ટનર હોય એના સન ને અગર એ માઇનર હોય તો પણ એ પાર્ટનર બની શકે છે. અ માઇનર પાર્ટનર હેઝ નો લાયબિલિટી ટુ પે ધ ડેટ ઓફ ધ ફર્મ, મતલબ એના ઉપર કોઈ લાયબિલિટી નહીં આવે જ્યાં સુધી માઇનર છે ત્યાં સુધી. ક્રેડિટર્સ કેનોટ ટેક ધ પર્સનલ પ્રોપર્ટી ઓફ અ માઇનર પાર્ટનર. હા, એના પપ્પાની જેટલી પણ કેપિટલ હોય એનું અગર માની લ્યો કે પાર્ટનર સી છે એની ડેથ થઈ ગઈ અને માઇનર પાર્ટનર જ્યારે એનો સન આવી ગયો પાર્ટનરશિપના બિઝનેસમાં પાર્ટનર તરીકે, માઇનર પાર્ટનર તરીકે, અને બિઝનેસ છે બહુ લોસમાં જતો રહ્યો, ડેથ થઈ ગઈ, તો એ કેસની અંદર બાકીના બધા પાર્ટનર્સની જે લાયબિલિટી છે ધેટ વિલ બી અનલિમિટેડ લાયબિલિટી, બટ આ જે માઇનર પાર્ટનર છે એની જ લાયબિલિટી ખાલી લિમિટેડ લાયબિલિટી હશે. મતલબ કે એના ફાધરનું જેટલું પણ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હશે એનું એ જ જશે, પણ એની પર્સનલ પ્રોપર્ટી કાંઈ પણ વસ્તુ સેલ થશે નહીં. સો દેટ ઇઝ ધ પ્રોવિઝન રિગાર્ડિંગ ધ માઇનર પાર્ટનર. બટ હા, વેન હી બીકમ્સ એન એડલ્ટ એન્ડ ઇફ હી ડિઝાયર્સ ધેન હી કેન બીકમ અ પાર્ટનર જસ્ટ લાઈક ધ અધર પાર્ટનર્સ. અને માની લો કે એવું કંઈ ફોર્મમાં લોસ નથી થતો, અત્યારે એ 15 યર્સનો છે, રાઈટ? એન્ડ કંપની જે ફર્મ છે પાર્ટનરશિપ ફર્મ, એ બાકીના પાર્ટનર્સ બધા એક્ટિવ પાર્ટ કરે છે અને આ ભાઈ છે એનું તો સ્લીપિંગ પાર્ટનર તરીકે અત્યારે છે, માઇનર પાર્ટનર તરીકે.
सो आफ्टर ही बिकम्स अ मेजर, मतलब के जरे 18 प्लस થઈ જશે, એડલ્ટ થઈ જશે. આફ્ટર ધેટ અગર એને ઈચ્છા હોય, અગર એની વિલિંગનેસ હોય, તો એ પાછો એ ફર્મનો પાર્ટનર, એના પપ્પાની જગ્યાએ લીગલ તરીકે પાર્ટનર બની શકે. પાર્ટનરશિપ ડીડ સાઇન કરીને પછી એ પાર્ટનર બની શકે છે. સો સચ કાઇન્ડ ઓફ પ્રોવિઝન્સ આર ધેર ફોર ધ માઇનર પાર્ટનર્સ. સો ધીસ આર ધ સિક્સ ટાઈપ્સ ઓફ પાર્ટનર્સ. ફર્સ્ટ હતું એક્ટિવ પાર્ટનર, જે પાર્ટનર એવો કે જે મેનેજમેન્ટ ટોટલી છે કંપની પાર્ટનરશિપ ફર્મને બધું સંભાળે. સ્લીપિંગ પાર્ટનર મતલબ કે મેનેજમેન્ટ કાંઈ જ નહીં કરે, બાકીનું ઇન્વેસ્ટ કરવાના, પ્રોફિટ લેવાનું આ બધું કામ કરશે, ધેટ ઇઝ નોન એઝ સ્લીપિંગ પાર્ટનર. નોમિનલ પાર્ટનર મતલબ કે એવો પાર્ટનર કે જેનું તમે ફેમસ હોય અને તમે એનું નેમ યુઝ કરો છો ફર્મના ગ્રોથ માટે. પાર્ટનર ઇન પ્રોફિટનો મતલબ કે તમે કોઈ પણ બીજા પાર્ટનરની સ્કિલ્સ, નોલેજ, એક્સપિરિયન્સને યુઝ કરો છો અને તમે બદલામાં એને પ્રોફિટ આપો છો, ધેન ઇટ ઇઝ નોન એઝ પાર્ટનર ઇન પ્રોફિટ ઓનલી. પછી પાર્ટનર બાય એસ્ટોપલ મતલબ કે તમે એવું એઝ્યુમ કરો છો, તમે એવું બધાને દેખાડો છો તમારા બિહેવિયર ઉપરથી કે હું આ ફર્મનો પાર્ટનર છું, ખરેખર તમે નથી, બટ તમે એવું દેખાડો છો, ધેન ઓલ્સો યુ વિલ બી કન્સિડર્ડ એઝ અ પાર્ટનર. તમને લાયબિલિટી જે છે એ થશે, તો અનલિમિટેડ લાયબિલિટી થશે, અને તમારે બધા પર્સનલ અસેટ સેલ કરીને પણ થર્ડ પાર્ટીને પેમેન્ટ કરવું પડશે. એન્ડ લાસ્ટ વોઝ માઇનર પાર્ટનર, જેમાં આપણે એવી વાત કરી કે કોઈ પણ એડલ્ટ પર્સન હોય એ જ પાર્ટનરશિપ ડીડને સાઇન કરી શકે, એટલે માઇનર ન કરી શકે. પણ અગર માઇનર પાર્ટનરના જે ફાધર હોય એની ડેથ થઈ ગઈ હોય, તો એ કેસની અંદર માઇનર પાર્ટનર છે એ પાર્ટનર બની શકે છે, પણ એની અનલિમિટેડ લાયબિલિટી નથી, લિમિટેડ લાયબિલિટી છે. બટ હા, જ્યારે એ એડલ્ટ બની જાય પછી એ ઈચ્છા કરે, મતલબ એની વિલિંગનેસ હોય, તો એ પાછો જેમ બધા લીગલ પાર્ટનર્સ છે એ રીતના એ પાર્ટનર બની શકે, પછી એની લાયબિલિટી અનલિમિટેડ થઈ જશે. સો ધીસ વેર ધ ટાઈપ્સ ઓફ પાર્ટનર્સ. ઇટ ઇઝ અ વેરી ઇઝી ટોપિક, યાદ રાખજો. નોમિનલ અને પ્રોફિટ, પાર્ટનર ઇન પ્રોફિટ ઓનલીમાં થોડું કન્ફ્યુઝન ન થાય, પાર્ટનર બાય એસ્ટોબલ તમને ભૂલાઈ ન જાય, રાઈટ? સો આ ત્રણ જે છે એમાં ધ્યાન રાખજો, બાકીના તો બહુ ઇઝી છે, રાઈટ? સો દેટ્સ ઇટ ફોર ધ ટાઈપ્સ ઓફ પાર્ટનર્સ. ટાઈપ્સ ઓફ પાર્ટનરશિપ ફોર્મ છે, ઇટ ઇઝ અ લિટલ લેન્ધી ટોપિક. સો ઇફ આઈ વિલ ટેક ઇટ ટુડે, ધેન યુ વિલ હેવ અ લિટલ કન્ફ્યુઝન બિટવીન ધ પાર્ટનર્સ ઇન ટાઈપ્સ ઓફ પાર્ટનર્સ ને ટાઈપ્સ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. સો વી વિલ સી ઇન ધ નેક્સ્ટ વિડીયો ટાઈપ્સ ઓફ પાર્ટનરશિપ ફોર્મ આખો કવર આપણે કરી લઈશું. સો ધીસ વોઝ ફોર ધીસ વિડીયો. થેન્ક યુ.